આ તરફ વાત કરીએ નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને નોટિસ આપવાના મામલે ખેડૂતો વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે. ખેડૂતોએ ઉંડવા કેનાલ પર પરિવાર સાથે ચક્કા જામ કર્યો અને સાથે જ ખેડૂતો પરિવાર સાથે માર્ગો પર બેસી ગયા અને સરકારની દમનગીરી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સાથે જ કેનાલ બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે નર્મદા નિગમ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. કેનાલમાંથી પાણી ન લેવાની આ નોટિસ મામલે ખેડૂતોએ રસ્તા પર ઉતરી આવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. ફોનલાઇન પર સંવાદદાતા પ્રવીણ જોડાયા છે. પ્રવીણ, ખેડૂતોએ નોટિસના મામલે જે રીતે બહિષ્કાર કર્યો છે, કેવા પ્રકારનો વિરોધ ખેડૂતો દ્વારા થઈ રહ્યો છે? જી, આપને જણાવી દઉં કે ગત રોજ જે નર્મદા નિગમ દ્વારા 100-150 ખેડૂતોને જયારે નોટિસો આપવામાં આવી અને બગનળીથી પાણી નહીં લેવા માટે પર રોક લગાવવામાં આવી ત્યારે આ ખેડૂતોનો રોષ વધી ગયો હતો. આવી જ રીતે બીજા આજુબાજુના 10 ગામો છે, એ ગામોના ખેડૂતોને પણ નોટિસો મળેલી છે. પણ ઉંડવા ગામના ખેડૂતોએ હિંમત કરીને જયારે વિરોધ નોંધાયો છે તો એમની સાથે હવે બીજા ખેડૂતો જોડાઈ રહ્યા છે. આજે એના વિરોધના રૂપે આજે કેનાલ પર આખું ટોળું પહોંચી ગયું ખેડૂતોનું અને કેનાલના ગેટ બંધ કરવા સુધીની એમને તૈયારીઓ બતાવી. પણ વહીવટી તંત્રએ પોલીસ ગોઠવી દીધી અને પોલીસે એમને ન જવા દેતા રસ્તામાં જ બેસીને નર્મદા મૈયા ખમ્મા રહો ખમ્મા રહો ના વજનના નારા લગાવીને હાલમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. બિલકુલ પ્રવીણ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બ્રિજ પર ચક્કા જામ કરી અને ખેડૂત પરિવાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને પોતાનો વિરોધ નર્મદા નિગમ ની જે નોટિસ છે તેના ઉપર નોંધાવવામાં આવ્યો. મહત્વનું છે કે ગઈકાલે પણ નોટિસને સળગાવી અને આ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે પરિવાર સાથે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, ચક્કા જામ કર્યો છે અને દમનગીરી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે.